गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज अपने धोरण 6 માં પ્રકરણ નંબર 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર તો તેની ટૂંક નોંધ વિશે જોઈશું. સૌપ્રથમ છે આદિમાનવ, ટૂંક નોંધ નંબર 1. આદિમાનવ એટલે શું? તો આદિમાનવ એટલે ખૂબ જ જૂના સમયના માનવો જેઓ ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આદિમાનવ કેવું જીવન જીવતા હતા? તો ભટકતું જીવન જીવતા હતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા હતા. માનવીની આ અવસ્થાને હન્ટર એન્ડ ગેધરર્સ એટલે કે શિકાર કરવો અને એકઠું કરવું એવું કહેવામાં આવે છે. તેઓ હરણ જેવા જંગલી પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આદિમાનવ કેવી રીતે પોતાનું ભરણ પોષણ કરતા હતા? તો હરણ જેવા જંગલના પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોનો એકત્રિત કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, એટલે કે પોતાનો ખોરાક મેળવતા હતા. જો કે આ બધું સરળ ન હતું. ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવ પર હુમલો કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તેઓ જંગલમાં શિકાર કરવા જતા હતા ત્યારે કેટલાક જંગલી પ્રાણીઓ પણ ત્યાં જંગલમાં હતા. તેઓ આદિમાનવ પર શું કરતા? હુમલો પણ કરતા હતા. વળી દોડવામાં ખૂબ જ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી માનવોના હાથમાં આવતા નહીં. વિદ્યાર્થી મિત્રો, કેટલાક પ્રાણીઓ દોડવામાં ખૂબ જ ઝડપી હોય છે. તે માણસો કરતાં ખૂબ ઝડપી દોડી શકતા હોય છે. માટે કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવના હાથમાં આવતા નહીં. એટલે ખોરાકની શોધમાં આદિમાનવ એક સ્થળેથી બીજા સ્થળે અને બીજાથી ત્રીજા સ્થળે એમ ભટકતા રહેતા હતા. વિદ્યાર્થી મિત્રો, અહીં કહે છે કે ખોરાક શોધવા માટે આદિમાનવ એક જગ્યાએથી બીજી જગ્યા અને બીજીથી ત્રીજી જગ્યાએ એમ ભટકતા રહેતા હતા અને પોતાનો ખોરાકની શોધ કરતા રહેતા હતા. માનવી આ સમયે કયા ફળ ખા કે કંદમૂળ ખાવા અને કયા ન ખાવા તેનું જ્ઞાન મેળવતો થયો, કારણ કે ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી માનવના મૃત્યુ પણ થતા હતા. આદિમાનવ એટલે કે માનવીને આ સમયે તેઓ જંગલમાં ભટકતા રહેતા હતા. તેના કારણે તેમને કયા ફળ ખાવા, કયા કંદમૂળ ખાવા અને કયા ન ખાવા તેના વિશે તેમને જ્ઞાન થયું. અને તે કારણ કે ઘણી વનસ્પતિઓ ઝેરી હોય છે તો તેઓ ખાઈ જાય તો તેમના મૃત્યુ પણ થતા હતા. માટે તેઓને ખબર પડી કે અમુક ફળ ખવાય કે અમુક કંદમૂળ ખાવા જોઈએ કે ન ખાવા જોઈએ એવું તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકાતા હોવાથી આદિમાનવ તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા હતા. વિદ્યાર્થી મિત્રો, હરણ, ઘેટા અને બકરા આવા પ્રાણીઓને સરળતાથી મારી શકાય છે. માટે આદિમાનવ તેમને શોધવા શું કરતા હતા? એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા અને તેમનો શિકાર કરીને ભોજન મેળવતા હતા. વળી પાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળી રહેતું ત્યાં તેઓ રહેતા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે ખાધા વગર તો રહી શકીએ છીએ પણ પાણી વગર રહી શકતા નથી. માટે પાણી આપણા જીવનની પ્રાથમિક જરૂરિયાત છે. તેથી પાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી વધુ મળતું ત્યાં તેઓ રહેતા હતા. આવા આદિમાનવો હતા. બીજું છે, એક પુરાતન સ્થળ તરીકે મેહરગઢનો પરિચય આપો. મેહરગઢ પ્રાચીન ભારતનું સૌથી પુરાતન ગામ છે. મેહરગઢ પ્રાચીન ભારતનું શું છે? સૌથી પુરાતન ગામ છે.
તે હાલમાં પાકિસ્તાનમાં આવેલું છે. તો મેહરગઢ ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? તો પાકિસ્તાનમાં આવેલું છે. અહીંથી ઘઉં અને જવની ખેતીની શરૂઆત થઈ હતી. તો ઘઉં અને જવની ખેતીની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો મેહરગઢમાંથી. અહીંના લોકો ઘેટા બકરા પાળતા હતા, ખેતી કરતા અને અનાજનો સંગ્રહ પણ કરતા હતા. તો મેહરગઢના લોકો શું કરતા હતા? ઘેટા બકરા પાળતા, ખેતી કરતા અને ખેતીમાંથી જે અનાજ ઉગતું તેનો સંગ્રહ કરતા હતા. અહીંથી પ્રાણીઓના હાડકાં પણ મળી આવ્યા છે. મેહરગઢમાંથી પ્રાણીઓના હાડકાં પણ મળી આવ્યા છે. મેહરગઢના લોકો લંબચોરસ ઘરોમાં રહેતા હતા. મેહરગઢના લોકો કેવા ઘરોમાં રહેતા હતા? તો લંબચોરસ ઘરોમાં રહેતા હતા. એ ઘરોમાંથી અનાજ સંગ્રહ કરવાના નાના કોઠારો પણ મળી આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તે લોકો તે સમયના લોકોની સુવ્યવસ્થિત નગર યોજના જોવા મળે છે, જેમાં તેમના ઘરોમાં અનાજ સંગ્રહ કરવાના નાના નાના કોઠારો પણ મળી આવ્યા છે. મેહરગઢના લોકો શબને માન સન્માનથી દફનાવતા હતા. મેહરગઢના લોકો શું કરતા હતા? જ્યારે કોઈ માણસ મૃત્યુ પામે તો તેના શબને માન અને સન્માનથી દફનાવતા હતા. એક સ્થળેથી મનુષ્યના શબની સાથે બકરીને પણ દફનાવી હોવાનો પુરાવો મળી આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, પુરાતત્વ શાસ્ત્રીઓ અને મનુષ્યના શબની સાથે બકરીને પણ દફનાવી હોવાનો પુરાવો મળી આવ્યો છે. તો આ બકરીના શબનો પુરાવો ક્યાંથી મળી આવ્યો છે? તો મેહરગઢમાંથી. આ બાબત તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના સૂચવે છે, એટલે કે માન્યતા દર્શાવે છે.